સુરતના કાપોદરા વલ્લભાચાર્ય રોડ પર આજે વહેલી સવારે દોડતી સીએનજી રિક્ષામાં એન્જિનમાં મૂકેલી દારૂની બોટલ ફૂટતા આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે રિક્ષા ચાલકે રિક્ષા સડકથી મૂકી ફરાર થઈ ગયો હતો. સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડ પર આગ પર કાબુ મેળવી ત્યાં પહોંચેલી પોલીસને રિક્ષા સોંપતા પોલીસે તેમાંથી સીલબંધ 80 બોટલ કબજે કરી રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસ સૂત્રો તેમજ ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદરા વલ્લભાચાર્ય રોડ ઉપર આજે સવારે 9 વાગ્યાના અરસામાં વરાછા તરફ જઈ રહેલી સીએનજી રિક્ષાના પાછળના ભાગે એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તો તે રિક્ષામાં આગ લાગતા તેનો ચાલક રિક્ષા ત્યાં મૂકી જ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને આગ ઓલાવી ડીકી ચેક કરતા તેમાંથી દારૂની તૂટેલી અને સીલબંધ બોટલો મળી આવી હતી. કાપોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચતા ફાયર બ્રિગેડનો કબજો સોંપ્યો હતો. પોલીસ તપાસ કરતા એન્જિનના ભાગે છૂટ પાયેલી દારૂની 80 સીલબંધ બોટલ અને 15 તૂટેલી બોટલો જોવા મળી હતી. સ્થળ પર પહોંચેલા FSL ના અધિકારીઓ ના તપાસ કરાતા ખુલાસો થયો હતો કે દારૂની બોટલ એન્જિનના ભાગે છુપાવી હોવાથી એક બોટલ ફૂટતા અને તેને એન્જિનનો સ્પાર્ક મળતા આગ લાગી હતી. કાપોદરા પોલીસે આ અંગે ગુનો નોંધી રિક્ષાના નંબર આધારે તેની ચાલકની શોધખોળ હાથ ધરી છે.